गुड मॉर्निंग बाळको, केम छो? मजामां बधा? ओके, लास्ट टाइम आपणे भण्या हता वृक्षो विशे, वृक्षोनुं जतन करवा विशे, वृक्षोने केवी रीते बचावी शकाय तेना विशे। हवे आपणे आपणा शरीर विशे भणवानुं छे। सामान्य रीते आपणुं शरीर जे छे, जेम जेम उंमर वधती जाय तेम आपणुं शरीर आपणने जवाब आपतुं होय छे। देट मीन्स ઘણી બધી બીમારીઓ ઉત્પન્ન થતી હોય છે। હવે આ બીમારીઓ ઘણી વખત તેનું નિરાકરણ દવાથી આવે છે, ઘણી વખત આપણી વિચાર શ્રેણીથી આવે છે। તમે લોકો જાણતા હશો કે અત્યારે કોરોનાનો સમય ચાલી રહ્યો છે। કોરોના એક વાયરસ છે। સામાન્ય રીતે માણસ ગભરાઈ જવાથી, ડરી જવાથી કોરોનાની બીમારીમાં મૃત્યુ પામે છે। જો માનસિક મનોબળ સખત મજબૂત હોય તો તે દર્દી કે પેશન્ટ હોય તેને કોઈ નુકસાન થતું નથી, જો એની સારવાર ચાલુ હોય તો। પછી મનોબળ વધારીને ઘરમાં બેસી રહેવાય નહીં। જે આપણને સિમ્ટમ્સ હોય, એટલે કે જે ચિહ્નો હોય બીમારીના, તેની શું કરવી પડે? સારવાર કરવી પડે। અને જો ગંભીર સમસ્યા સર્જાય તો વધારે સારી ટ્રીટમેન્ટ પણ લેવી પડે એડમિટ થઈને। બે પ્રકારની બીમારીઓ આપણા અંદર હોય છે, એક શારીરિક બીમારી હોય છે અને બીજી હોય છે માનસિક બીમારી। કેટલાક લોકો સાયકોલોજીકલ બીમાર હોય છે, શરીર એનું શું હોય કે મજબૂત હોય, એનું શરીર સક્ષમ હોય, એની જે ઇમ્યુનિટી પાવર એટલે કે રોગ પ્રતિકારક શક્તિ પણ સારી હોય, પણ માનસિક રીતે તે કેવો હોય છે? નબળો હોય છે, જેથી તે બીમાર વ્યક્તિ જેવું જ વર્તન કરે છે। જ્યારે કેટલાક લોકોનું શરીરના સાથ આપતું હોય પણ માનસિક મનોબળ અતૂટ હોય, ખૂબ જ સક્ષમ હોય, તો તે લોકો ઘણી મોટી બીમારીઓ, ગંભીર બીમારીઓને પણ શું કરે છે? માત આપતા હોય છે, હરાવતા હોય છે। જેમ કે આપણે યુવરાજ સિંહની વાત કરીએ, ઘણા બધા એવા ફિલ્મી કલાકારો કે એવા વ્યક્તિઓ છે કે જેમણે ગંભીર બીમારીઓ, કેન્સર જેવી બીમારીઓને પણ શું કરી છે? માત આપી છે। પોતાની અંદર રહેલા જુસ્સાના કારણે, એક કરેજના કારણે, હિંમતના કારણે। તો અહીંયા આપણે અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ જોઈએ છે। કોઈક શારીરિક રીતે પીડાતું હોય છે, કોઈ માનસિક રીતે પીડાતું હોય છે। આમ લોકો હોય, કંઈ ખાવાનું હોય તો પણ શું કરતા હોય? ટાળતા હોય, ના યાર આવું ખાઈશ ને આવો સમસ્યા થશે, આવો પ્રોબ્લેમ થશે, માનસિકતા એવી બનાવી લીધી હોય, બરાબર। પણ જો તમે માનસિક રીતે એવો નેગેટિવ વિચાર કરવાનું છોડી દો, પોઝિટિવ એટીટ્યુડ ધરાવતા હોય તો તમને ક્યારે પણ કોઈ શારીરિક મુશ્કેલી થશે નહીં, જો તમે પોઝિટિવ રીતે વિચારશ્રેણી ધરાવતા હશો તો। તો આપણામાં એક પોઝિટિવ થિંકિંગ હોવું જોઈએ અને તેને વિકસાવવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ। માનસિક રીતે જે લોકો બીમાર હોય છે, જે લોકોને ફિઝિકલી કોઈ તકલીફ હોતી નથી પણ માનસિક રીતે બીમાર હોવાથી તે લોકોને એવું લાગે છે કે આજે મને શું છે, તાવ આવે છે, તાવ આવે છે। ઓલરેડી ફિઝિકલી કંઈ તકલીફ હોતી નથી પણ જો એવું જ વિચારા કરશે તો સાંજ સુધી એને શું થઈ જશે? તાવ આવી જશે। એટલે માનસિક રીતે આપણે થોડા ઇમોશન્સને કાબૂમાં રાખીને જો આપણે આગળ વધીએ તો ગંભીરમાં ગંભીર બીમારીઓને પણ આપણે દૂર કરી શકીએ છીએ। અને તેના માટે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, પણ એ સમસ્યાઓમાંથી બહાર આવીને આપણે ગંભીર બીમારીને માત આપી શકીએ છીએ। તો અહીંયા ઘણા બધા એવા શું કહેવાય કે પરિબળો છે કે જે આપણા શરીરને તથા માનસિક રીતે બંને રીતે આપણને બીમાર કરતા હોય છે। જેમ કે કોઈ ખાદ્ય ચીજો, વાસી વસ્તુ હોય, ખરાબ વસ્તુ હોય, અંદર બેક્ટેરિયાઝ ઉત્પન્ન થયેલા હોય, જો એ વસ્તુ ખાવ તો તમે ઓલ ખરેખર એક શારીરિક રીતે બીમાર થઈ જશો, તમને ડાયરિયા થઈ જશે, ફૂડ પોઈઝનિંગ થઈ જશે, બરાબર છે, વોમિટિંગ થશે। તો આવી સમસ્યાઓ થતી હોય છે। ઘણીવાર શું હોય છે કે આવી શારીરિક સમસ્યાઓ થતી નથી પણ ઘણીવાર માનસિક ત્રાસ હોય, ઘરની અંદર વાતાવરણ જ એવું હોય કે તમે માનસિક રીતે શું થઈ જાઓ? બીમાર થઈ જાઓ। ઘરમાં રોજ ઝઘડા થતા હોય, રોજ ટોર્ચરિંગ થતું હોય, તમે ભણી રહ્યા હો, તમે તમારાથી થતી મહેનત કરતા હોય પણ વારંવાર શું કરવામાં આવતું હોય?
ટોર્ચરિંગ કરવામાં આવતું હોય, તું આમ કેમ કરે છે, આવી રીતે આમ કર તેમ કર, આટલા ટકા લાવવાના જ છે, તમારી ક્ષમતા ન હોય તે છતાં પણ તમને જો ટોર્ચરિંગ કરવામાં આવે ઘરની અંદર, તો ત્યારે તમને એક મૂંઝવણ સર્જાય છે અને માનસિક તણાવના કારણે તમે સાયકોલોજીકલ ડિસીઝનો શિકાર થતા હોવ છો. અને આવી રીતે માનસિક રીતે કંટાળીને લોકો એક પોતાની માનસિકતા જે ક્ષમતા હોય છે અથવા તો સ્થિરતા હોય છે તે ગુમાવી દે છે, અને તેના કારણે તે લોકોને ઘણી વખત શું કરવું પડે છે તો મેન્ટલ હોસ્પિટલની અંદર. બાળકો અવાજ આવે છે, રિપ્લાય આપજો જરા. અવાજ સંભળાય છે મારો? ક્લિયર દેખાય છે? ઓકે ઓકે. તો ઘણી વાર શું કરીએ છીએ, આપણે માનસિક રીતે બીમાર હોવાથી શારીરિક બીમારીની દવાઓ લઈએ છીએ. મને તો પેટમાં દુખે છે, મને માથું દુખે છે, એમ કરીને આપણે શું કરીએ છીએ, દવાઓ લઈએ છીએ જેની સાઈડ ઇફેક્ટ્સ થાય છે. ઘણીવાર વધુ દવાઓ લેવાથી લોકોની કિડની ખરાબ થઈ જાય છે, મેદસ્વીતા વધી જાય છે, અને આવી રીતે વધુ દવાઓ લેવાથી જ્યારે યોગ્ય સારવારની જરૂર હોય ત્યારે તે લોકોને શું નથી થતું, કોઈ દવા અસર કરતી નથી, અને તેના કારણે તે લોકોની અંદર ખૂબ જ શારીરિક જે અસ્થિરતા ઉત્પન્ન થાય તે તેમને જીવને જોખમરૂપ સાબિત થાય છે. તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે જો આયુર્વેદિક દવાઓ લેવામાં આવે જે ઔષધિઓમાંથી બનાવેલી હોય, તો એ આયુર્વેદિક દવાઓ લેવાથી આપણે શરીરને કોઈ આડ અસર થતી નથી. તેનાથી ફર્ક પડે છે પણ લાંબા ગાળે ફરે છે, બરાબર. આપણને જે શારીરિક બીમારી છે એની જો તમે આયુર્વેદિક દવા લેશો તો એન્ટીબાયોટિક કરતાં, આધુનિક દવાઓ કરતાં તેનું પરિણામ થોડું મોડું મળશે. પણ જે આધુનિક દવાઓથી જે કેમિકલ્સમાંથી બનેલી છે, એવી દવાઓ રસાયણોમાંથી બનેલી છે, તો એ દવાઓ લેવાથી આપણા શરીરને જે આડઅસર થાય છે તેવી આડઅસર આ જે આયુર્વેદિક સારવાર હોય છે તેનાથી થશે નહીં. તો આયુર્વેદિક સારવારના ચાર મુખ્ય લેવલ છે. પહેલું છે ડિસીઝ ટ્રીટમેન્ટ. તો અહીંયા આયુર્વેદિક સારવાર વિશેનો પાઠ છે કે ભાઈ આયુર્વેદિક સારવાર કેવી રીતે કરવામાં આવે, તો ચાર સ્ટેપ્સ છે. પહેલું છે ડિસીઝ ટ્રીટમેન્ટ, એટલે કે જે પણ રોગ હોય તેની શું કરવામાં આવે, સારવાર કરવામાં આવે. પહેલો મુખ્ય હેતુ શું હોય દવાનો, કે ભાઈ રોગ મટી જાય. બીજું છે ડિસીઝ પ્રિવેન્શન, એટલે કે રોગનો ઘટાડો કરવો. રોગ હવે ફરી ના થાય તેવી રીતે કેવી રીતે ઘટાડી દેવાય. ત્યારબાદ છે લાઈફ એન્હાન્સમેન્ટ. લાઈફ એન્હાન્સમેન્ટનો મતલબ થશે જીવનનો આનંદ માણવો. જો તમને રોગ મટી જશે તો તમારે આનંદદાયક જીવન જીવવું જોઈએ. અને ચોથું છે અવેરનેસ ડેવલપમેન્ટ, એટલે કે તમારે જાગૃતતા ફેલાવવી જોઈએ. કેવી રીતે? તો તમને કોઈ આયુર્વેદિક દવાથી મટી ગયું છે, બરાબર. હમણાં પેલું જે બાબા રામદેવનું ચાલે, બરાબર, તો એની દવાઓ વિશે લોકોએ શરૂઆતમાં શું કર્યું, ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ કરી, ઘણી બધી અવેરનેસ ફેલાવી, જાગૃતતા ફેલાવી, જેના કારણે પતંજલિ એટલું બધું હિટ થયું કે લાખો કરોડના એમની પાસે અત્યારે શેર છે, પ્રોપર્ટીઝ છે, બરાબર. તો આવી રીતે અવેરનેસ ડેવલપમેન્ટ થવું જોઈએ. આપણને કોઈ દવાથી ફર્ક પડ્યો હોય, શરદી ખાંસી, તો આપણે બીજા કોઈ સ્વજન હોય, આપણા અડોશ પડોશના લોકો હોય, તો તે લોકોને અવેરનેસ ફેલાવવી જોઈએ, એટલે જાગૃતતા ફેલાવવાનો પ્રયત્ન કરવો જોઈએ કે ભાઈ આ દવા લો, બીજી જે તમે કેમિકલવાળી દવા લો છો એના કરતાં આ દવા લેશો તો તેનાથી શું થશે, જલ્દીથી આરામ થઈ જશે. તો આવી રીતે અવેરનેસ ફેલાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવી રીતે ચાર સ્ટેજીસ ભણવાના છે આયુર્વેદિક હિલિંગના, આયુર્વેદિક સારવારના, જેની અંદર આપણને ઘણી બધી માહિતી પ્રાપ્ત થશે અને તેના દ્વારા આપણે આપણા જીવનને જે યોગ્ય માર્ગે લઈ જવાનું છે, પેલા જે આડાઅવળા રસ્તે જે કેમિકલવાળી દવાઓ લેવાથી સાઈડ ઇફેક્ટ્સવાળી જે દવાઓ લઈએ છીએ તેની જગ્યાએ આપણે આયુર્વેદિક દવાઓ લેવાના માર્ગે આપણે આપણા શરીરને, આપણે પોતાની જાતને લઈ જઈ શકીશું. તો અહીંયા માઇન્ડ બોડી એન્ડ મેડિસિન પાઠની અંદર માનસિક અને શારીરિક બંને બીમારીઓનો જે શિકાર લોકો બને ગયેલા લોકો હોય તે લોકો માટે કેવી રીતે સારવાર કરવી જોઈએ, કેવા પ્રકારની દવાઓ લેવી જોઈએ તે વિશેની માહિતી
આ પાઠમાં આપેલી છે, આપણા બધા માટે ખૂબ જ સારું છે કે જેથી આપણને ખબર પડી શકે કે ભાઈ આપણે કેવા પ્રકારની ટ્રીટમેન્ટ સારવાર કરાવવી જોઈએ. તો અહીંયા આ પાઠને આપણે ખૂબ જ શાંતિથી ભણીશું. થોડા આગળ છીએ, વાંધો નથી આવ્યો, એટલા માટે હવે ધીરે ધીરે આગળ વધીએ છીએ. જોઈએ છીએ રીડ નંબર 1, માઇન્ડ બોડી મેડિસિન. માઇન્ડ એટલે આપણું મગજ, બોડી એટલે શરીર, મેડિસિન એટલે દવા. ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, જો આપણી આજુબાજુ રહેલી દુનિયામાં આપણે અલગ અલગ પ્રકારના વ્યક્તિ સામે જોઈએ તો વી ઓબ્ઝર્વ ધેટ, આપણે તે નિરીક્ષણ કરીએ છીએ કે ઓલ ઓફ અસ, આપણે બધા જ લોકો આર નોટ ઓલ અલાઈક, એક સરખા કે એક સમાન છીએ નહીં. કોઈકની હાઈટ વધારે હશે, કોઈકની હાઈટ ઓછી હશે, કોઈક જાડો હશે, કોઈ પાતળો હશે, કોઈ ઘઉંવાળા રંગનો હશે, કોઈ રૂપાળો હશે. તો આવી રીતે દરેકના નાક નકશા બરાબર છે, એનો જે શું કહેવાય કે સ્ટ્રક્ચર છે, બાંધો છે શરીરનો, એ દરેકનો કેવો છે અલગ અલગ છે. તો અહીંયા એક દરેકનું જે ઓબ્ઝર્વેશન કરીએ તો આપણે દરેક વ્યક્તિને જોઈ શકીએ છીએ કે બધા જ એક સરખા છીએ નહીં. ઇચ વન ઓફ અસ, આપણામાંનો દરેક વ્યક્તિ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ, ઘણી બધી રીતે અલગ હોય છે. આપણામાંના દરેક વ્યક્તિ, આપણો ભાઈ હોય, સગો ભાઈ હશે, તો પણ તેની અંદર શું હશે, ઘણા બધા ફરક હશે. ઇવન જોડિયા ટ્વિન્સ હશે, જોડિયા બાળકો હશે, એક જ મા બાપની બે સંતાન હશે જોડવા, તો તેમાં પણ શું હશે, તફાવત હશે. એક શારીરિક રીતે સક્ષમ હશે તો બીજો શારીરિક રીતે નબળો હશે, પેલો માનસિક રીતે સક્ષમ હશે તો પેલો માનસિક રીતે શું હશે, નબળો હશે. તો આવી રીતે દરેકની અંદર આપણે અલગ અલગ મતભેદ જોઈ શકીએ છીએ, અલગ અલગ પ્રકારના ભેદભાવ જોઈ શકીએ છીએ, બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી, બંને રીતે, ફિઝિકલી પણ એટલે કે શારીરિક રીતે પણ, એન્ડ મેન્ટલી, મેન્ટલી એટલે કેવી રીતે, માનસિક રીતે પણ આપણે જોઈ શકીએ છીએ કે દરેક વ્યક્તિ કેવો હોય છે, અલગ હોય છે. વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર, આપણે દરેક વ્યક્તિએ ઓટ ટુનો મતલબ શું થાય, જોઈએ, જે સૂળની જગ્યાએ વપરાય છે, નિયત ફરજ દર્શાવવા માટે ઓટ ટુ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો કે વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર, આપણે પોતાના સ્વભાવને સમજવો જોઈએ, એન્ડ ધ નેચર ઓફ અધર, અને બીજા અન્ય લોકોના સ્વભાવને પણ સમજવો જોઈએ, ફોર અવર ઓન હેપીનેસ, આપણી પોતાની ખુશી માટે. પોતે આનંદિત રહેવું હોય, ખુશ રહેવું હોય, તો સામેવાળાના સ્વભાવને પણ ઓળખવો ખૂબ જ જરૂરી છે. કેમ? કારણ કે જો આપણે સામેવાળાના સ્વભાવને નહીં ઓળખીએ તો એ જે વર્તન કરશે તેનાથી આપણને શું થશે, દુઃખ પહોંચશે, જેથી આપણે ખુશ રહી શકીશું નહીં. મેન્ટલ ડિસીઝ સોરી યસ એન્ડ વેલ બીંગ ઇન લાઈફ, અને જીવનમાં સારું જીવવા માટે પણ આપણે સામેવાળાને અને પોતાના સ્વભાવને સમજવો ખૂબ જ જરૂરી છે. ધ શેપ્સ એન્ડ સાઇઝ, ટેમ્પરામેન્ટ્સ એન્ડ કેરેક્ટર ઓફ પીપલ હેવ લોટ ઓફ વેરિએશન્સ. ધ શેપ્સ એન્ડ સાઇઝ એટલે કે કદ અને આકાર, ટેમ્પરામેન્ટ્સનો મતલબ થાય સહનશીલતા, એન્ડ કેરેક્ટર ઓફ પીપલ, અને લોકોના જે પાત્ર હોય છે ધે હેવ લોટ ઓફ વેરિએશન, તેમાં ઘણી બધી ભિન્નતા રહેલી છે, ભેદભાવ કે તફાવત રહેલા છે, ધેટ મસ્ટ અફેક્ટ, કે જે ચોક્કસથી અસર કરે છે અવર હેલ્થ એન્ડ હેપીનેસ,
આપણા સ્વાસ્થ્યને અને આપણી ખુશી આનંદ જે છે તેને ચોક્કસથી શું કરે છે, અસર પહોંચાડે છે। તો દરેક વ્યક્તિની અંદર શું રહેલું છે, તેનું કદ આકાર બરાબર છે, તેના પ્રમાણે તેનામાં સહનશીલતા છે કે નહીં એ પણ ચેક કરવામાં આવે છે। એન્ડ કેરેક્ટર ઓફ ધ પીપલ, એટલે કે લોકોના પાત્રની અંદર જે ભિન્નતાઓ રહેલી છે, કોઈક આપણને ખુશ કરે તેવું આનંદિત સ્વભાવનું હોય, કોઈક કેવું હોય ગુસ્સાવાળું હોય તો આપણને દુઃખી કરી દે, આપણા ઉપર ગુસ્સે દે। તો આવી રીતે અલગ અલગ પ્રકારના કેરેક્ટર્સ જે રહેલા છે તેની અંદર રહેલી ભિન્નતાઓ આપણા સ્વાસ્થ્ય અને આપણા માનસિકતા એટલે કે જે ખુશી કે આનંદ છે તેને પણ શું કરે છે, અસર પહોંચાડે છે। અકોર્ડિંગ ટુ આયુર્વેદ, આયુર્વેદના મત પ્રમાણે, અકોર્ડિંગ ટુનો મતલબ શું થાય, ના મત પ્રમાણે। તો અહીંયા અકોર્ડિંગ ટુ આયુર્વેદ, આયુર્વેદના મત પ્રમાણે ફિઝિકલ ડિસીઝ અકર, શારીરિક રોગો થતા હોય છે, મેઇનલી મુખ્યત્વે ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ, ઓવિંગ ટુ એટલે ના કારણે, સોરી અહીંયા ના બદલે લખાઈ ગયું છે, એક્સટર્નલ ફેક્ટર્સ એટલે બાહ્ય પરિબળો। તો અહીંયા જે શારીરિક રોગો થાય છે તે શેના કારણે થાય છે, બાહ્ય પરિબળોના કારણે। જેમ કે આપણે કોઈ વાસી ખોરાક ખાઈ લીધો, પ્રદૂષિત હવા આપણા શ્વાસમાં લઈ લીધી બરાબર છે, અથવા તો ઠંડા પાણીની અંદર આપણે ભીંજાઈ ગયા, ઠંડીમાં આપણને ખૂબ જ ઠંડી લાગી ગઈ બરાબર છે, તડકો ખૂબ જ લાગી ગયો, તો આ બધા બાહ્ય પરિબળો છે અને આના કારણે આપણી અંદર શું થાય છે, એક શારીરિક અસમાનતા ઊભી થાય છે અને શારીરિક બીમારીનો ત્યારે આપણે શું થઈએ છીએ, શિકાર થઈએ છીએ। લાઈક જેવું કે રોંગ ડાયટ, ખરાબ ભોજન, ઓર એક્સપોઝર ટુ પેથોજન્સ, એક્સપોઝર એટલે ફેલાવો થવો અને પેથોજન્સનો મતલબ શું થાય, બેક્ટેરિયા કે જીવાણુ, કોઈ પણ ખોરાકની અંદર હોય, હવા દ્વારા હોય, આ જે બેક્ટેરિયા ફેલાઈએ પેથોજન્સ, તેના કારણે આપણી શારીરિક અસમાનતા અથવા તો શારીરિક બીમારીઓ થતી હોય છે। મેન્ટલ ડિસીસીસ અરાઇઝ, માનસિક બીમારીઓ અરાઇઝ એટલે ઉત્પન્ન થાય છે, મેઇનલી મુખ્યત્વે ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ, ઇન્ટરનલ એટલે કેવા, આંતરિક, અને ફેક્ટર્સ એટલે શું થાય, પરિબળો। તો આ માનસિક બીમારીઓ આંતરિક પરિબળોના કારણે ઉત્પન્ન થતી હોય છે। લાઈક જેવા કે રોંગ યુઝિસ ઓફ સેન્સીસ, લાગણીનો દુરુપયોગ કરો, કોઈ આપણી સાથે પ્રેમથી વર્તન કરે છે, જેમ કે આપણા મમ્મી પપ્પા હોય આપણી સાથે પ્રેમથી વાત કરતા હોય, આપણે જેમણે જેમ કે એમના માટે ભણતા હોય, એમના માટે કંઈક કામ કરતા હોય, આપણે એમની સાથે શું કરીએ, ગેરવર્તન કરીએ। ખબર નહીં પડતી તને, મારે વાંચવાનું છે, મારે ભણવાનું છે, શું કામ આમ મને ડિસ્ટર્બ કરે, આમ તેમ ગમે તેવું બોલી નાખીએ, તો ત્યારે એને મેન્ટલી શું થશે, એક દુઃખ પહોંચશે માનસિક રીતે। તો એ રોંગ યુઝિસ ઓફ ધ સેન્સીસ, એ આપણી લાગણીઓનો દુરુપયોગ થયો કહેવાય। એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, આપણામાં ક્ષમતા છે પણ આપણે નેગેટિવ ઇમોશન્સ ધરાવીએ છીએ, એટલે કે નકારાત્મક લાગણી ધરાવીએ છીએ। આપણને ખબર છે કે ના, ફિઝિક્સ મને સારું આવડે છે, કેમેસ્ટ્રી મને સારું આવડે છે, જે પણ અઘરા વિષય છે તે આપણને સારા ફાવે છે, પણ તેમ છતાં આપણે બીજા વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને આપણે તે વિષયને આપણા માટે મુશ્કેલ ગણીએ છીએ, ડિફિકલ્ટ, અઘરો ગણીએ છીએ, જેથી આપણે નેગેટિવ ઇમોશન્સવાળા થઈ જઈએ છીએ અને તેના કારણે આપણી નકારાત્મકતામાં વધારો થાય છે અને માનસિક રીતે આપણે સક્ષમ હોવા છતાં પણ શું થઈએ છીએ, બીમાર જેવા થઈ જઈએ છીએ, તે વિષયમાં તે બાબતે આપણે નબળા પડી જતા હોઈએ છીએ। વી આઉટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ, વી આઉટ ટુ ડેવલપ, આપણે વિકસાવવી જોઈએ, શું વિકસાવવી જોઈએ, ધ હેબિટ, હેબિટ એટલે શું થાય, ટેવ, અ પોઝિટિવ થિંકિંગ એટલે હકારાત્મક વિચારો કરવાની આપણી અંદર શું હોવી જોઈએ, એક વિચારશ્રેણી વિકસાવવી જોઈએ।
इट हेज़ गुड पॉजिटिव इफेक्ट, तेनी खूबज सारी अने हकारात्मक असर पड़े छे ऑन अवर इमोशन्स, अपनी लागणीओ उपर. हाउ एवर, तेम छता, बोथ फिजिकल एंड साइकोलॉजिकल डिसीसीस, अपना शरीर में उत्पन्न थयेला शारीरिक अने मनोवैज्ञानिक रोग आर यूजुअली मिक्स्ड, सामान्य रीते शू थई जाता हुए छे, मिश्रित थई जाता हुए, मिक्स्ड थई जवुं एटले शू थई जवुं, मिश्रित थई जवुं. एंड वन सेल्डम अकर विधाउट द अधर, अने एक गंभीर परिस्थिति एक बीजी अन्य परिस्थिति करता एक अलग ज प्रकारनी गंभीर परिस्थितिनुं सर्जन थतुं होय छे. सामान्य रीते तमे जोजो ऑपरेशन होय ने ए वखते एनेस्थेशिया आवे, एनेस्थेशिया एटले बेभान करवानी दवा. હવે બેભાન કરવાની દવાની પણ સાઈડ ઇફેક્ટ્સ હોય છે. તમે જોજો કે જે લોકો ઓપરેશન થિયેટરમાંથી બહાર આવે, ઓટીમાંથી બહાર આવે, જેમ જેમ ભાનમાં આવતા જાય ને એટલે અલગ અલગ વ્યક્તિ પ્રમાણે તેનું અલગ અલગ વર્તન હોય. પહેલાં તો શરીર ઠંડુ થઈ ગયું હોય, એનેસ્થેશિયા આપ્યું એટલે શરીર એકદમ ઠંડુ થઈ ગયું, એટલે બહારના વાતાવરણમાં આવે ને એટલે એને ઠંડી લાગે, ધ્રુજે, ત્રણ ચાર પેલા બ્લેન્કેટ ઓઢાડી દો ને તો એ માણસને શું લાગતી હોય, ઠંડી લાગતી હોય. પછી જે લોકો માનસિક રીતે થોડા કેવા હોય, નબળા હોય, ડર હોય, આ ઓપરેશન થિયેટરમાં લઈ જાય છે, મને કેવી રીતે વાડ કાપ કરશે, કેવી રીતે હાડકું સાંધશે, આવું થશે તો હું પાછો નહીં આવું, તો આવી રીતે માનસિક રીતે જે લોકો પીડાતા હોય ને, જેવા જ ઓટીમાંથી બહાર આવે ને એનેસ્થેશિયાની પેલી અસર ઓછી થતી જાય દવાની, એટલે મોટે મોટેથી બૂમો મારે, જાણે કોઈ મારતું હોય, જાણે કોઈ ઉપર બેસી ગયું અને દેજ દેજ કરતું હોય, ઓ બાપા મરી ગયો, આમ થયું, તેમ થયું, આવું બધું લોકો વિચારતા હોય છે. કેમ? કારણ કે માનસિક રીતે કેવા છે, નબળા છે. તો આ રીતે તે લોકોના માનસિકતા ઉપર અસર થઈ હોય છે, જેના કારણે ફિઝિકલી પણ તે લોકો પેઇન અનુભવે છે. અને આવી રીતે આ બંનેમાંથી એક અલગ જ પ્રકારની ગંભીર પરિસ્થિતિનું સર્જન થાય છે. સમ ડિસીસીસ, કેટલાક રોગો લાઈક જેવા કે અક્યુટ ઇન્ફેક્શન્સ. અક્યુટ ઇન્ફેક્શન્સનો મતલબ શું થાય? તો તરત જ લાગેલો છે, ટૂંક સમયમાં જ આપણે કોઈ છીંક ખાધી, અત્યારે એવું જ છે, કોઈ કે છીંક ખાધી, એને કોરોના પોઝિટિવ હતો, એ છીંકની અંદર રહેલા વાયરસીસ છે એ આપણા શ્વાસમાં જતા રહે, આપણને પણ તરત શું થઈ ગયું, ચેપ લાગી ગયો. આપણે જોઈએ છીએ કે એક જ ફેમિલીમાં 5-7 જણા શું હોય છે, અત્યારે કોરોના પોઝિટિવ હોય છે. કેમ હોય છે? કારણ કે એક જ વ્યક્તિના કારણે તરત જ બીજા અન્ય ફેમિલી મેમ્બર્સને શું લાગ્યો છે, ચેપ લાગ્યો છે. ખાસ કરીને યંગ જનરેશનને, તમારા ઘરમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય અથવા તો કોઈ લાંબા સમયની શારીરિક બીમારીથી પીડાતું હોય, ડાયાબિટીસ હોય, બરાબર, બ્લડ પ્રેશર હોય, જો એવું કોઈ વ્યક્તિ તમારા માતા પિતા, તમારા બા દાદાજી દાદા હોય, એવું કોઈ વ્યક્તિ હોય તો ખાસ કરીને બહાર ફરવું નહીં. કારણ કે અત્યારે ડૉક્ટર્સ એવું જણાવી રહ્યા છે કે હવે એક નવો ટ્રેન્ડ આવ્યો છે, કોરોનામાં નવો ટ્રેન્ડ આવ્યો છે, એક જ ફેમિલીમાં 4-5 જણા પોઝિટિવ હોય, અને એનું રીઝન હોય છે યંગ જનરેશન. યુવા લોકો બહાર જાય છે, એ લોકોની ઇમ્યુનિટી તો છે જ, એવું કહેવાય છે કે 18 વર્ષ સુધીના બાળકોને કંઈ વધારે ફર્ક પડતો નથી, એમને જલ્દી કોરોના થતો નથી, પણ જે લોકોની રોગપ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી પાવર ઓછો છે, જે લોકોને જૂની બીમારીઓ છે, એ લોકોને તરત જ અસર થઈ જશે. તમે બહાર જાઓ છો, તમે તો 15-17-18 વર્ષના છો એટલે તમે બહાર જાઓ છો, તમારી સાથે જીવાણુ બેક્ટેરિયા આવે છે, વાયરસ આવે છે, પણ તમને અસર નથી કરતું. તમે બા દાદા જોડે બેઠા, એમની સાથે જમવા બેઠા, તમારા મમ્મી પપ્પા જોડે બેઠા, જેથી એ વાયરસ ટ્રાન્સફર થઈ જાય છે, તમારા માતા પિતા તમારા બા દાદાની અંદર જતો રહે છે, બિચારા ઘરની બહાર નથી નીકળતા, તેમ છતાં કોરોના પોઝિટિવ આવે છે. ઘણા બધા લોકોના કેસીસ એવા છે કે અરે યાર, એ દાદા તો બહાર નહોતા નીકળતા, કેમનું થયું, મારા જ બિલ્ડિંગમાં હું જ્યાં રહું છું ત્યાં જ આવી જ એક પરિસ્થિતિનું સર્જન થયું. એક અંકલ હતા અને એમનો છોકરો
એ છોકરો લેથ મશીનની કંઈક કંપનીમાં નોકરી કરે છે, કચ્છના કચ્છ બાજુના હતા દાદા. બિચારા કંઈ પણ લેવા, લિફ્ટમાં ઇવન ના ઉતરે મારા બિલ્ડિંગમાં. પેલો છોકરો જાય આવે, કંપનીમાં જાય બહાર જાય, અને કારખાનામાં કામ કરે એટલે પેલા મસાલાને એવું ખાવાની આદત, તો ગલ્લે જાય. ક્યાંકથી પોઝિટિવ એના અંદર આવી ગયો છે, એની ઇમ્યુનિટી સારી હતી. પણ એના દાદા, એના ફાધરની ઇમ્યુનિટી ઉંમરના કારણે ઓછી હતી. એ અંકલને પોઝિટિવ કેસ આવ્યો, અઠવાડિયું હોમ ક્વોરન્ટાઇન થયા, પછી પરિસ્થિતિ ખરાબ થઈ એટલે એડમિટ કર્યા, અને દાદાને 2-3 દિવસ એડમિટ કર્યા પછી અવસાન થયું. એટલે આવી રીતે ઘણા બધા ડેથ થાય છે, આપણી બેદરકારીના લીધે થાય છે, આપણે કાળજી નથી લેતા એના કારણે. ઘેર જાઓ, બહાર ફરો, નો ડાઉટ, બિનજરૂરી ફરશો નહીં. તમે લોકડાઉન કરવાનું રીઝન જ શું હતું કે બે બિનજરૂરી લોકો જે બહાર ફરે, અત્યારે રાત્રિ કર્ફ્યુ છે, રાત્રે બધા ખાણીપીણી કરવા જાય, શિયાળો ચાલે છે બરાબર, હોટલમાં જમવા જાય, બહાર જાય, ટોળે ટોળા ભેગા થાય એટલે રોગ શું થાય, વધારે ફેલાય. દિવાળી ઉપર શું થયું કે ભાઈ લોકો ખરીદી કરવા ગયા, લોકોને મળવા ગયા, એમાં ને એમાં કેસીસ શું થઈ ગયા, વધી ગયા, તમે પણ જાણો જ છો. તો આવી રીતે આપણે પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે બહારથી જઈએ છીએ, આપણા કપડાં બદલી નાખીએ બરાબર, નહીં લઈએ, હાથ પગ વ્યવસ્થિત ધોઈ નાખીએ, બા દાદાથી થોડા દૂર રહીએ. જો આપણને એવું લાગે કે શરદી ખાંસી સામાન્ય છે, તમને થઈને મટી જાય શરદી ખાંસીમાં, એટલામાં કોરોના તમારો પૂરો થઈ ગયો. પણ એ જ વાયરસ જો તમારા બા દાદા કે મમ્મી પપ્પાને લાગે તો એનાથી શું થઈ શકે છે, મોટું નુકસાન થઈ શકે છે. માટે સો બી કેરફુલ, તમે ખૂબ જ કાળજીશીલ રહો, કારણ કે તેના કારણે આપણા ફેમિલીને કોઈ મોટું નુકસાન થાય એવું આપણે કરવું જોઈએ નહીં. તો અહીંયા આવી રીતે કહે છે કે અક્યુટ ઇન્ફેક્શન્સ, તરત જ ચેપ લાગી જાય, કોઈ કે છીંક ખાધી આપણને પણ શરદી થઈ ગઈ, આપણને પણ ખાંસી થવા, કોઈ કે ખાંસી ખાધી ઘરમાં એક જણને ખાંસી થઈ બીજા બે જણાને થઈ, તો એવી રીતે અક્યુટ ઇન્ફેક્શન હોય. હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ, તે મુખ્યત્વે એન્ટાયરલી એટલે મુખ્યત્વે ફિઝિકલ કોઝિસ, શારીરિક કારણોના લીધે થતા હોય છે, એન્ડ ઇટ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ, અને તેને પ્યોરલી એટલે એકદમ સ્પષ્ટપણે ફિઝિકલ લેવલે એટલે શારીરિક ક્ષમતા પ્રમાણે તેની સારવાર કરવામાં આવે છે. ટુ બી ટ્રીટેડ એટલે શું થાય, સારવાર કરવી. તો અહીંયા તેની સારવાર કેવી રીતે થાય છે, શારીરિક રીતે. આપણને તાવ આવ્યો તો આપણે કંઈ યોગ કરવા બેસી જતા નથી, તાવની દવા લઈએ છીએ, ઇન્જેક્શન લઈએ છીએ, બોટલ ચડાવવામાં આવે. ડાયરિયા થઈ ગયા કે વોમિટિંગ થાય છે તો આપણને બોટલ ચડાવશે બરાબર, લીંબુ શરબત પીવાનું કહેશે, દવાઓ આપશે, ગોળીઓ આપશે. તો એની સારવાર કેવી રીતે થાય છે, શારીરિક ક્ષેત્રે થાય છે. હાઉ એવર, તેમ છતાં મોસ્ટ ડિસીસીસ, મોટાભાગના રોગોમાં હેવ અ સાયકોલોજીકલ કોઝ, તેમાં શું રહી રહ્યું છે, મનોવૈજ્ઞાનિક કારણો હોય છે. જે શારીરિક બીમારી થાય છે એના માટે શું હોય છે, તેના માટે આધારિત શું રહેલું હોય છે, તો સાયકોલોજીકલ કારણો એટલે મનોવૈજ્ઞાનિક કારણો તેના મૂળભૂત કારણ હોય છે. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ્સ, અને મોટાભાગના જે રોગ છે શારીરિક રોગો, તેમાં સાયકોલોજીકલ ઇફેક્ટ એટલે કે મનોવૈજ્ઞાનિક અસર પરિબળ તરીકે કાર્યરત હોય છે. અ ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન્સ, અહીંયા શારીરિક રોગો ડિસ્ટર્બ્સ ખલેલ પહોંચાડે છે, અડચણરૂપ બને છે ધ ઇમોશન્સ, આપણી લાગણીઓને, એન્ડ વીકેન્સ ધ સેન્સીસ, આપણામાં જે પારખવાની લાગણી રહેલી હોય છે, સ્વાદ પારખવાની, સુગંધ પારખવાની, તેને તે શું કરી દે છે, નબળી પાડી દે છે. વીકેન્સ કરી દેવું એટલે શું કરવું, નબળું પાડવું. એન્ડ વિચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ ટ્રબલ, જેના કારણે આપણી શારીરિક સમસ્યાનું પરિણામ બહાર આવે છે. ધે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ, અને આ સમસ્યાઓ આપણને પાચન ક્રિયાની સમસ્યા તરફ દોરી જાય છે. સ્ટ્રેન ધ હાર્ટ, આપણા હૃદય ઉપર શું કરે છે, દબાણ પાડે છે. ગેસ ટ્રબલ થઈ, ગેસ ટ્રબલના કારણે પણ હાર્ટ ઉપર અસર થાય છે. એસિડિટી થઈ ગયું,
તો એ કંઈક એવું બાહ્ય ખોરાક ખાઈ લીધો કે તમને એસિડિટી થઈ ગયું, વધારે તેલવાળું તીખું ખાઈ લીધું, એસિડિટી થઈ ગયું, અને તેના કારણે આપણું હૃદય નબળું હોય તો તેના ઉપર પણ અસર પડે છે, તેના ઉપર દબાણ કરે છે. એન્ડ નર્વસ એન્ડ વીકેન્ડ્સ ધ ફિઝિકલ બોડી, તેના કારણે શું કરે છે તો આપણા શરીરને નબળું પાડી દે છે. એન્ડ વીકેન્ડ્સ ધ ફિઝિકલ બોડી, આપણું જે શારીરિક ક્ષમતા હોય છે તેને નબળી પાડવાનું કામ કરે છે. ઇન ધ મોડર્ન ડેવલપ વર્લ્ડ, અત્યારની આધુનિક વિકાસ પામેલી દુનિયાની અંદર, અવર પ્રોબ્લમ આર મેઇનલી સાયકોલોજીકલ, આપણી માનસિક ક્ષમતાઓના કારણે, માનસિક એક બીમારીઓના કારણે આપણને ઘણા બધા રોગ થતા હોય છે. જેમ કે ઓફિસમાં કામ કરતા હોય, અંડર પ્રેશર કામ કરતા હોય, તો આપણે માનસિક રીતે શું થઈ જઈશું, તણાવમાં આવી જઈશું. અભ્યાસ એવો હોય કે અભ્યાસ અઘરો પડતો હોય, મુશ્કેલ હોય, ડિફિકલ્ટ હોય, તો તેના કારણે પણ શું થાય છે, આપણને સાયકોલોજીકલ એટલે કે માનસિક તણાવ ઉત્પન્ન થાય છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ, આપણી પાસે એક શું કહેવાય કે સફિશિયન્ટ એટલે કે સંતોષકારક ખોરાક મળે છે. આપણને એવું નથી કે એક ટાઈમ ભૂખ્યા રહીએ છીએ ને એક ટાઈમ ખાઈએ છીએ, પૌષ્ટિક આહાર મળતો નથી, આપણે સારું ખાઈએ છીએ. ક્લોથિંગ, સારા પહેરવા માટેના કપડાં છે, શિયાળો આવ્યો સ્વેટર પહેરી લીધું, ઉનાળો છે તો પાતળા કપડાં પહેરીશું, એસી કૂલર પંખો ચાલુ કરીશું, તો બધી સગવડો છે. શેલ્ટર એટલે કે સારું આશ્રય સ્થાન છે, આપણે કંઈ તડકામ બેસી રહેવું પડતું નથી, પપ્પાએ સરસ મજાનું ધાબું ભરેલું મકાન છે બરાબર, જેની અંદર આપણે વરસાદ ઠંડી ગરમીથી બચી શકીએ છીએ. વિચ પ્રિવેન્ટ અસ, કે જે આપણને દૂર રાખે છે ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ, આપણા અંદર શારીરિક બીમારીઓ જે થવા જઈ રહી હોય છે તે થતી આપણા તરફ જે બીમારીઓ આગળ વધી રહી છે તેને રોકે છે. દો તેમ છતાં મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ, આપણામાંના મોટાભાગના લોકોને કોઈ શારીરિક મોટી સમસ્યા ન હોવા છતાં પણ વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ, આપણે હજી પણ એક સાયકોલોજીકલ અનરેસ્ટ એટલે કે એક માનસિક મનોવૈજ્ઞાનિક બેચેનીથી પીડાતા હોઈએ છીએ. ધીસ અનરેસ્ટ અને આ પ્રકારની બેચેની મે મેનિફેસ્ટ એઝ અ ફિલિંગ ઓફ લોનલીનેસ, આપણને એકલતાનો અનુભવ કરાવે છે. નોટ બીંગ લવડ ઓર એપ્રિશિએટ, આપણને કોઈ પ્રેમ કરતું નથી કે આપણા કોઈ વખાણ કરતું નથી તેવો અનુભવ કરાવે છે. એન્ગર ગુસ્સાનો અનુભવ કરાવે છે, સ્ટ્રેસ તણાવનો અનુભવ કરાવે છે, ઓર એન્ઝાયટી એટલે કે ચિંતા. એન્ઝાયટીનો મતલબ શું થાય, ચિંતા, તો આપણા અંદર શું રહેલી છે, એક પ્રકારની ચિંતા, તણાવ, બેચેની, ગુસ્સો, એકલતા, આવી બધી વસ્તુઓનો અનુભવ આપણી માનસિકતા કરાવતી હોય છે. એન્ડ ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી, અને તે આપણને આપણી શારીરિક ઉર્જાની નબળાઈ તરફ દોરી જાય છે. એન્ડ પ્રિવેન્ટ અસ, અને આપણને રોકી દે છે ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ, આપણે જે કંઈ પણ કાર્ય કરવા માંગતા હોય તે કાર્ય કરવામાં આપણને અસફળ બનાવે છે, અસક્ષમ બનાવે છે, ત્યારે આપણે કોઈ કાર્ય કરી શકતા નથી. તો માટે આપણે જો માનસિક રીતે સક્ષમ હોઈશું તો આપણે શારીરિક રીતે સક્ષમ રહી શકીશું, અને આપણે જે પણ કાર્ય કરવા હોય તે કાર્યો કરી શકીશું. માટે અહીંયા ફિઝિકલી ફિટ રહેવાની જગ્યાએ સાથે સાથે આપણે સાયકોલોજીકલી ફિટ એટલે કે મનોવૈજ્ઞાનિક રીતે પણ સ્પષ્ટપણે અને એકદમ તટસ્થ રીતે સ્થિર રહેવું જોઈએ, ફિટ રહેવું જોઈએ, સ્વસ્થ રહેવું જોઈએ, જેથી માનસિકની સાથે સાથે શારીરિક બીમારીઓ ઉત્પન્ન થાય નહીં. તો આ આપણી એક ઇન્ટ્રોડક્શન હતી, આપણે કેવી રીતે બીમારીનો શિકાર થઈ જઈએ છીએ, તો આવી રીતે આપણે માનસિક રીતે સ્વસ્થ રહીશું તો શારીરિક બીમારીને આપણાથી દૂર રાખી શકીશું. બાકીનું નેક્સ્ટ ટાઈમ ભણીશું. ટિલ ધેન ટેક કેર, બાય. આગળ પાઠ વાંચજો, મજા આવે એવો છે. બાયોલોજીવાળા, બી ગ્રુપવાળા તો ખાસ, તો તે લોકોને વધારે જલ્દીથી ખબર પડશે, બરાબર છે. તો નેક્સ્ટ ટાઈમ મળીએ છીએ નેક્સ્ટ આગળ પાઠની અંદર. તો ટિલ ધેન ટેક કેર, બાય.